तुम्हारी जय जय हो, नाथ तुम्हारी जय जय हो। अंबानी जय जगदंबानी जय जय, अंबानी जय जगदंबानी जय जय, हे अंबानी जय जगदंबानी जय जय, अंबानी जय जगदंबानी जय जय। अरसुरवाणी माँ सुरवाणी मां बाली जय जय, श्री कृष्ण गोविंद हरे मुरारी, नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारी, नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारी, नाथ नारायण कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। बोलिए भागवत वारोतरिया परिवार ना प्रयास थी केशवपुर ना आंगणे भगवान भागवत जी पधार्या छे, आपने बधाने आ लाभ मळ्यो छे। आइए कथा में आपने आगळ वधीए। विदुर जी अने उद्धव जी नु मिलन थयु यमुना जी ने किनारे। अने उद्धव जी ने विदुर जी पूछे छे, उद्धव द्वारकानाथ मजामा छे ने? एने बीजा नु काई ने पूछू, पहला પોતાનું ન પૂછ્યું, કાંઈ પૂછ્યું નહીં, સીધું એ જ પૂછ્યું, દ્વારકાનાથ મજામાં છે ને? એ ઉદ્ધવ મને ક્યારે સંભારે? અને ઉદ્ધવજી વિદુરજીને કહે છે કે હે કાકા, હે વિદુરજી, થોડો થોડો સમય થાય એટલે મને કહે કે હે ઉદ્ધવ, ચાલો ને વિદુર ઘેર જાઈ, ઉદ્ધવજી એજ ચાલો ને વિદુર ઘેર જાઈ, ચાલો ને વિદુર ઘેર જાઈ, ઉદ્ધવજી ચાલો રોટલો ને
ઉદ્ધવજી કહે છે, પ્રભુ મને એમ કે કે ઈ કોદરીનો રોટલો, ઈ તાંદળિયાની ભાજી રૂચિ રૂચિ ભોગ લગાઈ, મને 56 ભોગ એની પહે એટલા સ્વાદિષ્ટ નથી લાગ્યા. બાપ, અંતરમાં હોય હે તો ભોજનમાં ભાજી બની. હે, વાત થઈ? બે વૈષ્ણવ ભગવાનની લીલાના ગાન કરતા કરતા તલ્લીન થઈ ગયા છે. પછી ઉદ્ધવજીએ કીધું કે વિદુર કાકા, દ્વારકા તો દરિયામાં ડૂબી ગઈ અને ભગવાન દ્વારકાધીશ અને આ કરી ઊંચું કરે કરી દેવાય છે. પોસું બહુ એમ, મારા કે ગઢા થયા છે તે પોસું રાખીએ. હું કરતો હતો એટલે ગિરિરાજ ધરણ કી, એ આ સાંભળતા નહીં, હવે સાંભળો. દ્વારકા તો દરિયામાં ડૂબી ગઈ ભગવાન મને લઈને પ્રાચીના પીપળે ગયા અને દ્વારકાનાથે મારા પર અનુગ્રહ કરી મને જ્ઞાન આપ્યું. પ્રભુને સ્વધામ ગયાનું જવાનું થયું. જરા નામના પારધીના બાણથી પોતે પોતાના જીવનને ગોલોકમાં પહોંચાડ્યું, પણ મને હારે ન લઈ ગયા. મને આજ્ઞા કરી કે ઉદ્ધવજી, લ્યો આ ચરણ પાદુકા, તમે બદ્રિકાશ્રમ જાજો અને કળિયુગમાં અમે ભાગવતજીમાં બિરાજમાન રહેશું. ઉદ્ધવ, તમને એટલા માટે બદ્રિકાશ્રમ મોકલીએ છીએ, ઉદ્ધવ સંપ્રદાય સ્થાપજો અને કળિયુગના લોકો ધર્મથી વિમુખ ન થઈ જાય માટે ભાગવત ધર્મનો પ્રચાર કરજો. વિદુર કાકા, મને એમ પણ કહ્યું કે ઉદ્ધવજી, તમે વૃંદાવન થઈ અને પછી બદ્રિકાશ્રમ જજો. વૃંદાવનમાં તમને વિદુર મળશે અને વિદુરજીને કહેજો કે ઈ મૈત્રેય મુનિના આશ્રમે જાય અને ન્યા જઈ બ્રહ્મ જ્ઞાન લે. અમારી આજ્ઞા છે. મૈત્રેય મુનિ એમને બ્રહ્મ જ્ઞાન આપશે. અને ઉદ્ધવજી બદ્રિકાશ્રમ ગયા. વિદુરજી ગંગાજીની કિનારે મૈત્રેય મુનિનો આશ્રમ એ તરફ પ્રયાણ કર્યું. વિદુરજી દાસીના પુત્ર છે. મનમાં વિચાર કરે છે કે મૈત્રેય મુનિ મને સ્વીકારશે, મને બ્રહ્મજ્ઞાન આપશે, કારણ કે હું શુદ્ર જાતિમાં ઉત્પન્ન થયો છું. અનેક પ્રકારના વિચાર કરતા કરતા વિદુરજી મૈત્રેયજીના આશ્રમે પહોંચ્યા. બાપ, મૈત્રેય મુનિનો આશ્રમ
ગંગાનો કિનારો, શાંત વાતાવરણ હો, આશ્રમમાં પર્ણકુટિયો ઝૂંપડિયો, આશ્રમમાં ઘટાટોપ વૃક્ષો ઝાડવા, એ આશ્રમના ઝાડવાને જોઈને ત્યાં એમ થાય કે યુગોથી કોઈ જોગંદર સમાધિ લગાડીને બેઠો છે એવા ઝાડવા. અને એ ઝાડ ઉપર પક્ષીઓ અને પંખી બધા ભેગા થઈ અને જ્યારે કલરવ કરે ત્યારે એમ લાગે કે જાણે વેદ જ ધ્વનિ થઈ રહ્યો છે. શાંત વાતાવરણ એવો આશ્રમ, એમાં ઉતાવળા હલાઈ ગયું હોય અને પગ પછડાઈ ગયો હોય અને ધૂળની રજકણ ઉડે અને ઉડી અને આપણા કાને અડે તો એ ધૂળની રજકણ પણ બોલે તું હિરામ તું હિરામ તું હિરામ તું હિરામ. આવો આશ્રમ વિદુરજી પ્રવેશ કર્યો. બાપ મૈત્રે મુનિ એને નામથી બોલાવીને સ્વાગત કરે છે, પધારો પધારો વિદુરજી પધારો. વિદુરજી કે બાબા આપ મને ઓળખો છો? બોલે આપને કોણ ન ઓળખે, વિદુરા નામની દાસીથી પ્રગટ થયા પણ તમે યમરાજા પોતે છો. માંડવ્ય ઋષિના શ્રાપને કારણે તમારે આ દેહ ધારણ કરવો પડ્યો અને તમને હોવરહનો શ્રાપ હતો. હોવરહ પૂરા થઈ ગયા તમારા માટે હવે તમને બ્રહ્મ વિદ્યાનો અધિકાર છે, પધારો આશ્રમમાં આવો. અને વિદુરજી અને મૈત્રી મુનિ એનો સંવાદ શરૂ થાય. અદ્ભુત સંવાદ છે આ બધું. એવી બેઠક છે ને વ્યાસપીઠ બધી બે ત્રણ ભાગમાં છે, એટલે પેટી ખેંચવી હોય તો જરાક સૂર આપવો ને તો મારે એટલે હાંસવું જો તમે. સુખાય કર્માણી કરોતિ લોકો નતે સુખમ વાન્ય દુપારમમ વા વિંદે તભૂયસ્તતયેવ દુઃખમ યદાત્ર યુક્તમ ભગવાન વદેના. આ વિદુરજીએ કરેલા પ્રશ્નો છે. બોલો જય સિયારામ. હામે હામી મીઠાઈની દુકાન હતી બજારમાં, એમાં બે મીઠાઈની દુકાન વાળા બાધ્યા એટલે ઓલો મોહનથાળનું બટકું લઈને ઓલા ઉપર ઘા કરે, ઓલો મગજનું બટકું લઈને ઓલા ઉપર ઘા કરે. ભીડ થઈ ગઈ બજારમાં, કાવડા બે ભલે બાંધતા આપણે લીલા લેશે, જેના હાથમાં આવે એ ખાઈને ઉયો થાય. એ કે ભલે બાંધતા એમ મહાત્માઓ સંવાદ કર્યો અને એનો લાભ મને અને તમને યુગોથી મળતો આવ્યો. જય સિયારામ. એ જય સિયારામ. ડાયરાને રામ રામ. મોજમાં એ ફરાળ ઓછું કરું તું ને તો ઝોલા ઓછા આવે. બોલો જય સિયારામ. આનંદ કરું છું. આના મહાપુરુષો સંવાદ કરે છે બે શબ્દો, વિવાદ અને સંવાદ. વિવાદ કોને કહેવાય અને સંવાદ કોને કહેવાય? સંવાદનો અર્થ છે બે હૃદયની ઉર્મીઓનું મળવું, બે હૃદયના આનંદનું ભેગું થવું, એને સંવાદ કહેવાય. બે અંતરની ઉર્મીઓ ભેગી થાય, મળે આવો આવો મારા બાપ,
હા એને સંવાદ કહેવાય. એ સંવાદમાં બે જીતે, અને વિવાદ કોને કહેવાય? બે હોશિયારીનું બાખડું, એનું નામ વિવાદ. બે હોશિયારીનું ભટકાવું, એનું નામ વિવાદ. અને વિવાદમાં બહુધા બંને હારે, બે હારે. એટલે મહાપુરુષોએ કહ્યું કે વાદો નાવલંબ, વિવાદને બને ત્યાં સુધી બુદ્ધિશાળી લોકો ટાળે, કે વિવાદ ન કરવો, સંવાદ કરો. સુખાય કર્માણી કરોતી લોકો નતે સુખમ વાન્ય દુપારમમ વા. બાબા, હે મૈત્રી મુનિ, આ જગતના લોકો સુખ માટે કર્મ કરે છે, બોલો જય સિયારામ. હે ભાઈ, આપણે જે કાંઈ કામ કરીએ, હું કામ કરીએ છીએ સુખી થવા. ચોરને પૂછી જુઓ, એટલે તું ચોરી હું કામ કરીશ સુખી થવા? ખેડૂતને પૂછો, તમે ખેતી હું કામ કરો છો? તો કે સુખી થવા. આ બ્રાહ્મણ દેવને પૂછો કે તમે પૂજા હું કામ કરો છો? સુખી થવા. અરે કોક કોકનું ખૂન કરી નાખે, એને પૂછો કાને તે હું કામ મારી નાખો? સુખી થવા. સુખાય કર્માણી કરોતી લોકો, સુખ માટે જ કર્મ કરે, પણ નતે સુખમ વા અને દુપારમમ વા. સુખ મળતું નથી અને દુઃખ ઓછું થતું નથી, આમ કેમ થાય? આમ કેમ થાય છે? બોલો જય સિયારામ. આમ થવાનું કારણ એ છે કે સુખ માટે આપણે જે કર્મ કરીએ છીએ ને, એ કર્મ બરોબર નહીં હોય. હે બહેનો, હાસુ કહેજો, આપણે કઢી વઘારીએ સ્વાદિષ્ટ જ થવી જોઈએ ને, અને જો કઢી વઘારી એમાં હવાદ ન આવે તો સમજી લેવાનું કે મસાલામાં ફેરફાર કરવાની જરૂર છે, બરોબર? આપણે શાક બનાવી અને આંગળા સાંટી ન જાય તો કર્યું ન કર્યું ને. પણ જમવા બેહનારો તાહળી પસાડે તો સમજવું કે મસાલામાં ફેરફાર કરવાની જરૂર છે, કારણ કે રાંધી એની રીતમાં ફેરફાર કરવાની જરૂર છે. કર્મ એનું મહેનત એટલી જ, પણ જો એની રીત બરોબર ન હોય તો એનું યથાર્થ ફળ મળતું નથી. મેરે ભાઈ બહેન, અને એટલે યથાર્થ ફળ મેળવવા માટે સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વા અન્ય દુપારમમ વા. વિંદે તપોયાસ્તતયેવ દુઃખમ યદાત્ર યુક્તમ ભગવાન વદેન્ન. ગિરિરાજ ધરણ કી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી જમુનાજીની બલિહારી.
કૃષ્ણ કનૈયાલાલ કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. આજે અહીં આ ધર્મસભામાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા વર્તમાન સાંસદ પૂનમબેન માડમ, એમની સાથે પધારેલ જગાભાઈ ચાવડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, લખુભાઈ દેવાભાઈ ગોજિયા બાંધકામ સમિતિના ચેરમેનશ્રી, ખીમાભાઈ ભોચિયા કારોબારી ચેરમેન દેવભૂમિ દ્વારકા, રણોલભાઈ લખુભાઈ માડમ માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર, કારુભાઈ ચાવડા માજી ધારાસભ્યશ્રી, નથુભાઈ ગઢવી માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ, કરશનભાઈ કાંબરિયા આહિર અગ્રણી, પરબતભાઈ વરુ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, અર્શીભાઈ ડુવા આહિર સમાજ અગ્રણી, ભીમસિંહભાઈ કરંગિયા ભીમસિંહભાઈ વારોતરિયા રાવલના હાલ યુકે, દાડુભાઈ રામસિંહભાઈ વારોતરિયા, સામતભાઈ જીવાભાઈ વારોતરિયા, આપ સૌ મહાનુભાવોનું, વડીલોનું, બહેનશ્રીનું આ તકે અમે સૌ વારોતરિયા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રી પૂનમબેન માડમને વિનંતી કરીશ કે તેઓ અહીં વ્યાસપીઠ પાસે પધારશે અને ફૂલહારથી શાસ્ત્રીજીના ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ લેશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂનમબેન માડમ અહીં જ વ્યાસપીઠ પાસે જ ઉપસ્થિત રહેશે. અમારા વારોતરિયા પરિવારના બહેનો નાથીબેન જોધાભાઈ વારોતરિયા, માલીબેન સામતભાઈ વારોતરિયા, મટુબેન લખુભાઈ વારોતરિયા અને પૂરીબેન કર્ણાભાઈ વારોતરિયા બહેનનું સ્વાગત ફૂલહારથી સ્વાગત કરશે. હા હા, એક બેના દેવાભાઈ જોગલની બેબી એ ભૂલી પડી ગઈ છે એટલે રડે છે, એટલે જ્યાં અહીં ઉપસ્થિત હોય બહેનોમાં કે ભાઈઓમાં તો એમને ત્યાં સુધી પહોંચે અને અહીંયા હા હા સ્ટેજ પાસે જ અહીં છે. ફૂલહારથી બેનનું સ્વાગત નાથીબેન જોધાભાઈ વારોતરિયાએ કર્યું. આપણે સૌ આ સમયે તાળીઓના ગડગડાટથી આ પ્રસંગને વધાવીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાપજી આપની રજા લઈને પૂનમબેનને વિનંતી કરીશ કે તેઓ આ સમયે એમનું ઉદ્બોધન આપશે. પૂનમબેન અમારા વિસ્તારના વર્તમાન સાંસદ છે, સ્વર્ગસ્થ હેમતભાઈ માડમ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એમના દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે અને એમાં ખાસ કરીને જે હિન્દુ માટે જે ગાયોની રક્ષા, ગાયોનું પાલન પોષણ એમના માટેની સમાજકારી પ્રવૃત્તિ અમારા પૂનમબેન માડમ કરી રહ્યા છે, તો હું એમને વિનંતી કરીશ કે તેઓ એમનું ઉદ્બોધન આપશે. કેશુપર ગામ ખાતે વારોતરિયા પરિવાર દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ઉપસ્થિત વ્યાસપીઠ પર બિરાજમાન જેમને સાંભળવા એક લાવો છે અને ઘણા બધા આપણા અનેક કુટુંબો જેમને ગુરુજી તરીકે માને છે અને પૂજે છે એવા વ્યાસપીઠ પર બિરાજમાન આદરણીય પૂજનીય શાસ્ત્રીજી, અત્રે ઉપસ્થિત સમગ્ર કેશુપર ગામને અને આપણે સૌને જેને આ લાવો અને આ ભક્તિમય એક ઉત્સવ
આપણા આંગણા સુધી આપ્યો છે, આપણે સૌને એક લાવો આપ્યો છે, એવું આદરણીય વારોતરિયા પરિવારના સર્વે આદરણીય સભ્યશ્રીઓ, વડીલો, મારી સામે ઉપસ્થિત આ ગામના તથા આ કથામાં આ ધર્મ ઉત્સવમાં ભાગરૂપ લેવા ઉપસ્થિત સર્વે આદરણીય વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો, મારી સાથે અહીંયા આ સપ્તાહમાં જોડાયેલ સર્વે અન્ય આદરણીય આગેવાનો તથા ભાઈઓ બહેનો, સૌપ્રથમ તો હું હૃદયપૂર્વકના વંદન અને અભિનંદન વારોતરિયા પરિવારને આપીશ કે આપણે સૌને આ ચૈતર મહિનામાં ઈશ્વરની ભક્તિ, ઈશ્વરનું સ્મરણ આપણે સૌ અહીંયા બેસી એક સાથે કરી શકીએ એવું આયોજન આ ભાગવત સપ્તાહના માધ્યમથી કરી આપણે સૌને આ લાવો અને અવસર પ્રાપ્ત કરાવ્યો, એટલે વારોતરિયા પરિવારના તમામ સભ્યોને હું હૃદયપૂર્વકના વંદન કરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે આપણે સૌ અહીંયા ઈશ્વરનું સ્મરણ કરવા આવ્યા હોય, ઈશ્વરની બે વાત ક્યાંક ઈશ્વરની ભક્તિના માધ્યમથી સાંભળવા આવ્યા હોય તો મને એવું લાગે છે કે અહીંયા ક્યાંક મેં આવી અને મારે બોલવા કરતાં મને પણ એક જે લાવો વારોતરિયા પરિવારે એક દીકરી તરીકે ઈશ્વરનું અહીંયા સ્મરણ કરવાનું ને ઈશ્વરની વાત સાંભળવાની જે તક આપી છે, કારણ કે આપણામાં એવું કહેવાય છે કે જે ભાગવત સપ્તાહ અખંડ સાંભળે એના સાતે સાત ભાવ ક્યાંકથી તરી જતા હોય છે અને ઈશ્વરની ક્યાંક ક્યાંક એમને સાક્ષાત આ ભાગવત સપ્તાહના માધ્યમથી એમને ઈશ્વરના સાક્ષાત દર્શન અથવા અનુભૂતિ આ સ્થળ ઉપર થતી હોય છે. તો આ અખંડ ભાગવત સપ્તાહ સાંભળવાનો લાવો જે આપ સૌને પ્રાપ્ત થયો છે એમાં વધારે વાત ના કરી અને એક દીકરી તરીકે વારોતરિયા પરિવારે ચાહે મને ભાગરૂપ રહેવાની તક આપી છે અને હવે વડીલોના આશીર્વાદથી હમણાં એ કીધું કે પૂનમબેન આપણા હાલના સાંસદ છે. હું દરેક જગ્યાએ કહું છું ને અહીં પાછી વાત કહીશ કે જીવનમાં આ બધી જવાબદારીઓ તમારા નસીબમાં હોય તો તમને મળે અને આ કોઈ જવાબદારી આજીવન નથી, પણ હું એટલું જ કહીશ કે એક દીકરી તરીકે હું ભાગ્યશાળી છું કે આપ સૌના લીધે, આપ સૌના વિશ્વાસને લીધે, આપ સૌની મહેનતને લીધે આ જવાબદારી આહિર સમાજની પ્રથમ દીકરી તરીકે મને પ્રાપ્ત થઈ છે, જેમાં પાયામાં તમે બધા ના હો તો પૂનમબેનને કોઈ સામેથી પૂછવા નથી આવતું કે આવો પૂનમબેન તમે લડો. આજ હું એમ કહી શકતી હોઉં કે હું ગાંધીનગર જઈને દિલ્હી જઈ અને એક ટેબલ પછાડવાનો અધિકાર મારી પાસે છે તો એ અધિકાર મને કોઈ અપાવ્યો હોય તો આપ સૌએ એક દીકરી તરીકે મને અપાવ્યો છે. અને દરેક સમાજે અને ખાસ કરીને આ પંથકમાંથી પહેલી વખત એક દીકરી તરીકે દરેક સમાજે ભાગરૂપ રહી અને દરેક સમાજનો અવાજ હું દિલ્હી સુધી પહોંચાડી શકું એ તક મને જે પ્રાપ્ત કરાવી છે એ બદલે આપ સૌનો એક દીકરી તરીકે હૃદયપૂર્વકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ને આપ સૌને હું વંદન કરું છું અને આ પાવન મંચ ઉપરથી વચન આપું છું કે આ જવાબદારી જેમ મેં કીધું એમ આજીવન કોઈની પાકી નથી હોતી, પણ જ્યાં સુધી આ જવાબદારી મારી છે ત્યાં સુધી એને નિષ્ઠાથી નિભાવવાની અને વધુ ને વધુ ગૌરવ આપ સૌ એક દીકરી તરીકે મારા કાર્યોના માધ્યમથી લ્યો એવા કાર્યો કરવાની હું આપ સૌને આ મંચ પરથી વચન આપું છું. હું જ્યારે હમણાં અંદર આવી તો મને ઘણા બધા યુવા ભાઈઓ આપણા મળ્યા અને ભાઈઓએ એક વાત કરી કે બેન જો તમે મંચ ઉપર જઈને વાત કરો ને તો એક વાત ચોક્કસ કરજો જે વાત તમે દરેક જગ્યાએ કરો છો અને એ છે વ્યસન મુક્તિની વાત. મને ખાસ એ ગમ્યું કે આપણી યુવા પેઢી એટલી જાગૃત છે. હું આભાર માનું છું આપ સૌ ભાઈઓનો જેને મને અંદર આવતા પહેલા આ વાતની યાદી દેવડાવી. આપણું આખો પંથક ક્યાંક ધીમે ધીમે વ્યસનનું દૂષણ વધતું જાય છે. ભાઈઓમાં છે એમ ક્યાંક તમાકુનું દૂષણ
આપણી બહેનોમાં પણ ક્યાંક ક્યાંક વધતું જાય છે. એટલે એક દીકરી તરીકે હું આપ સૌને હાથ જોડી અને એટલી એક વિનંતી કરીશ કે આ દૂષણ ક્યારે આપણાથી અને આપણાથી વધીને આપણા પરિવાર અને આપણા સમગ્ર સમાજને દુઃખી કરી જતું હોય છે ને, એ વાતની વાતનો ખ્યાલ આપણે ત્યારે આવે છે જ્યારે આપણે પથારીમાં પડ્યા હોય ને બહુ મોડું થઈ ગયું હોય. ત્યારે આપણે ખબર પડે છે કે આ ભૂલ મારાથી થઈ ગઈ પણ હવે પાછું જવાય એમ નથી. તો આ દૂષણ ઉદ્ધયની જેમ આ સમગ્ર વિસ્તારમાં આપણા અનેક પરિવારોમાં જે ઘર કરતું જાય છે, એક દીકરી તરીકે આ પાવન પ્રસંગ, આનાથી મોટો પ્રસંગ કદાચ કોઈ ના હોઈ શકે. જ્યારે તમે પોથીજીને એમ કહી દો કે હાલો આ તમારા ચરણોમાં, કૃષ્ણ ભગવાનના ચરણોમાં અમે અમારું વ્યસન અર્પણ કરીએ છીએ અને આ સપ્તાહના માધ્યમથી અમને શક્તિ આપો, અમને ઉર્જા આપો કે અમે આ વ્યસન મૂકી અને એક નવી જીવનની શરૂઆત આ ઉર્જાના માધ્યમથી કરી શકીએ. એક દીકરી તરીકે મારે અહીં કેવું ના જોઈ પણ મારાથી મોટું ઉદાહરણ વ્યસનથી કેટલું પરિવારમાં નુકસાન થાય, સમાજમાં નુકસાન થાય, એનાથી કોઈ મોટું ના હોઈ શકે. મારા પિતાનો દાખલો, મારા ભાઈનો દાખલો આપણા સમગ્ર પંથક પાસે છે. અને હું જ્યારે આ પરિવારના આંગણે ઊભી છું ત્યારે બીજી કોઈ વાત ના કરીને એટલામાં તમે બધા સમજી ગયા છે કે આવું નુકસાન ભવિષ્યમાં આપણા કોઈનું ના થાય અને કોઈ પણ પરિવારનું ના થાય. કારણ કે એક પરિવાર માત્ર પરિવાર નથી હોતો, એ આખા સમાજ સાથે જોડાયેલો વ્યક્તિ હોય છે. એટલે હું આ એક નમ્ર અપીલ સાથે કે જેટલા આ સપ્તાહના માધ્યમથી વ્યસન મુક્ત થઈ શકો એવી એક કોશિશ કરો અને 100-100% થઈ શકો તો ચોક્કસ થાવ. આપણે બધા મળી અને એક દી દ્વારકાધીશ જાશું ને ધજા ચડાવશું ને દ્વારકાધીશને કહેશું કે અમે આ માધ્યમથી. અને આપણે તો એક એવી શક્તિ, જ્યારે દ્વારકાધીશના ભગવાન શ્રી કૃષ્ણના આપણે વંશજ હોય તો આપણે કોઈ વસ્તુના મોથાજ થઈ જાય એ વાત શક્ય નથી. આપણામાં એટલું મનોબળ હોવું જોઈએ કારણ કે આપણા તો દાદાના સમયથી આપણા લોહીમાં ચાલતું આવે છે. હું આ દીકરી તરીકે હકથી કહી શકું કે મારા લોહીમાં એ શક્તિ છે કે ગમે એવી લડત કરવી પડે, ગમે એવું મનોબળ મજબૂત કરી અને સચ્ચાઈના રસ્તે ચાલવું પડે તો એક દીકરી તરીકે જો હું ચાલી શકતી હો અને એમાં તમે બધાય સચ્ચાઈમાં ક્યાંક દીકરી તરીકે મારો સાથ દેતા હો તો આ તો એક વ્યસન તો બહુ નાની વાત છે. એટલે હું આ મંચ ઉપરથી એક નમ્ર વિનંતી, નમ્ર અપીલ કરીશ કે મન મજબૂત કરી અને એક વખત આ પોથીજીને આપણે આપણું વ્યસન પધરાવી દઈએ એમના ચરણોમાં ભગવાન શ્રી કૃષ્ણના, અને આપણો સમાજ, આ સમગ્ર પંથક વ્યસન મુક્ત થાય. અને વ્યસનની જે વાતો અમુક અમુક આપણે જે સંભળાય છે, જે પરિવારોમાં નુકસાન થાય છે, એ નુકસાનથી આપણે સૌ ક્યાંક વિમુક્ત થઈએ એવી એક દીકરી તરીકેની વિનંતી કરી. અને ફરીથી એક વખત હંમેશાથી પરિવારના વડવાઓ રામબાપાથી લઈ, ખેલુબાપાથી લઈ, મારા પિતા હેમતભાઈથી લઈને હવે એક દીકરી તરીકે જે લાગણી, જે વિશ્વાસ અને જે સહકાર આપ સૌનો હંમેશા મળે છે અને આ સદકાર્યમાં એક દીકરી તરીકે આપ સૌએ મને ભાગરૂપ રાખી એ બંને બદલ હૃદયપૂર્વક આપ સૌને હું વંદન કરી, આપ સૌનો આભાર માની ફરીથી પોતીજીના ચરણોમાં, શાસ્ત્રીજીના ચરણોમાં એ વંદન કરી હું વિરમું છું. જય શ્રી કૃષ્ણ. બહેન પૂનમબેન, આપ અહીં ઉપસ્થિત રહેવા બદલ, ફરીથી અહીં ઉપસ્થિત બધા જ મહાનુભાવોનું, વડીલોનું વારોતરિયા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરી આપનો આભાર વ્યક્ત કરી અને અહીં ઉદ્બોધનને પૂરું કરીએ છીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોવિંદ બોલો હરી ગોપાલ.
ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો રાધા રમણ હરિ રાધારમણ હરિ ગોવિંદ રાધારમણ હરિ ગોવિંદ અરે ગોવિંદ બોલો હરિ ગોપાલ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગિરિરાજ ધરણ કી ભાગવત ભગવાન કેટલી સરસ વાત પૂનમબેને કરી, મને બહુ ગમ્યું, બહુ ગમ્યું, બહુ સારું લાગ્યું. આવી જ વાત હાલે છે અત્યારે, કથા એ જ હાલે છે. વિદુરજી મૈત્રે મુનિ ને આજ પૂછે છે, સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્યદુપારમમ વા. જગતમાં કોઈ પણ વ્યક્તિ કર્મ કરે છે એ એટલા માટે જ કરે છે સુખી થવું છે. બાપ પૂનમબેન, તમારે કાર્યક્રમ હોય અને નીકળી જવું હોય ત્યારે ભડાક દઈને નીકળી જજો, જરાય સંકોચ રાખતા નહીં, ઉભા થઈને હાલતું થવાનું, આમ પગે લાગીને પગે, મને જરાય દુઃખ લાગશે નહીં, હું જવું નહીં, આ હું કઈ મૂકું. કારણ આખા પરગણાની જવાબદારી લઈ અને દિલ્હીમાં ટેબલ થપથપાવવાનું છે, આ તો સારું છે કે અહીંયા તમે આવ્યા, અમે રાજી થયા. ભગવાન ભાગવતજીનો આશીર્વાદ ઉતરે એવા કામ કરજો, એવા કામ કરજો. એક ચોરને પૂછો, તું ચોરી શું કામ કરેશ? સુખી થવા માટે. એક શાહુકારને પૂછો કે તું વ્યાજ શું કામ ખાસ? સુખી થવા માટે. એક ખેડૂતને પૂછો કે તું ખેતી શું કામ કરેશ? કે સુખી થવા માટે. એક ભગતને પૂછો કે તું ભજન શું કામ ગાશ? સુખાય કર્માણિ કરોતિ, તમામ કર્મ. મારે કહેવું નથી જુવાનિયા મિત્રોને કે આ મિશાલો સોળીને હું કામ ખાવ છું, હું કહું નહીં, નો કહું. મારો હકે શું છે ભાઈ, પણ એનો અર્થ એ છે કે એના મનમાં વ્યમ છે કે નથી હું સુખી થાઉં. સુખાય કર્માણિ કરોતિ. પણ એને ખબર નથી કે આ હું દુઃખને નોતરું છું, સુખ મળતું નથી, દુઃખ ઓછું થતું નથી, દુઃખ વધતું જાય છે. એટલે હમણાં આપણે વાત કરીને હે બહેનો કે આપણે કઢી વઘારીએ અને એમાં હવાદ ન આવે તો એનો અર્થ એમ છે કે કઢીનો મસાલો છે એમાં ફેરફાર કરવાની જરૂર છે. બોલો જય સિયારામ. સાંભળો છો ને, ઉભા રહ્યો ઉભા રહ્યો બેનો, આ બાજુ ધ્યાન આપો. જો આપણે શીરો કરવો હોય તો હું જોઈ, હું ગણાવું, હું ખોટો હું તો કેજો,
જો ઘઉંનો રોજ હોય અથવા તો ચોખાનો લોટ કે ગમે તે, પણ હવાશીરનું જેમ પ્રમાણ છે સત્યનારાયણની કથામાં આવે, ઘઉંનો લોટ જોઈ, ઘી જોઈ, પછી ગોળ અથવા ખાંડ જોઈ, પછી દૂધ અથવા પાણી જોઈ, બરોબર. હવે સાંભળજો, એની રીત એવી છે કે પેલા દૂધમાં હાકરને ગોળી નાખો, બરોબર, પછી તવી મૂકો, તવીમાં ઘી નાખો, ઘીમાં લોટ નાખો અને લોટને બરોબર શેકો, એ લોટનો દાણો પડે એની સુગંધ આવવા માંડે, એટલે એમાં દૂધ ઓલું હાકરવાળું દૂધ નાખી દો અને બરાબર હલાવો એટલે શીરો થઈ જાય, બરોબર, બોલો ને, બરોબર ને. એ આમને ખબર ન હોય, ખબર છે ખાવાની છે. મારે તમને કહેવું છે કે લોટ, ઘી, ગોળ અને દૂધ હોય એટલે શીરો થાય, બરોબર. પણ આ લોટ, ઘી, ગોળ બધું હોય એની રીત બરોબર ન હોય તો પેલા તવીમાં ઘી નાખી અને પછી એમાં ગોળ કે ખાંડ નાખી દેતો, બોલો ને, થાય શેરો થાય, પણ હારી એક એક હથોડી દેવી જોઈએ, તોડવા જોઈએ. હે, વસ્તુ એની જ, સાધન એટલું જ, પરંતુ એની રીત, એની પ્રક્રિયા, એનું વિધિ વિધાન એ જો ફરી જાય. એટલે આપણું કર્મ છે એ સુખી થવા હોય તો 100% સુખ મળવું જોઈએ, પણ સુખ આવતું નથી. એનું કારણ એક જ છે. આવા ઘણા પછી સવાલ પૂછ્યા વિદુરજીએ, હું હાકે રાખીશ, વાંધો નહીં, તમે ન્યાય કર્યો. બાપ, અરે મને હું વાંધો ન, કૃષ્ણ કનૈયા લાલ કી. કાશીરામ ભાઈ ની વાઈફ પુષ્પાબેન મારી શ્રોતા હતી, હું એટલો જૂનો માણસ. જય હો. અત્યારે મંગુભાઈ થી લઈ અને ન્યાનો કોઈ ફોર્મ ભરવા જતો હોય તો પેલા મળી જાય, એટલું રાખે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ માં બેન પૂનમબેન માળામ અહી ઉપસ્થિત છે. અહીં એમની સાથે વાતચીત દરમિયાન વાત થઈ કે કેશવપુરમાં એક નવી ગૌશાળાનું આયોજન થઈ રહ્યું છે, તો ગાયો માટે જેઓ કામ કરતા આવ્યા છે એમને હરખ થયો કે ભાઈ નવી ગૌશાળા થતી હોય જેમાં ધણિયાતી, અને જે ઘણી વખત એવું પણ હોય કે જે ગાયો ફરતી ફરતી આ ગામમાં આવી હોય, સચવાતી હોય, તો એમના માટે રૂપિયા 3 લાખ પૂનમબેન માળમ આપે છે. દ્વારિકા ધીશ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓલી બેન હતી એકલી ઘરે, એને કીધું બાજુના ઘરે જાઓ, આ નવરાઈ નથી કે બેન કઈક આપો, કઈ નથી, લોટ આપો, લોટ નથી, પાણી આપો, પાણી નથી, કીધું ને બાવા હું તો એટલા મટકી જાઉં, એને તો ઘણું કીધું. સંત હટ્યા નહીં, બધી વાતની ના પાડી, ત્યારે સંતે હાથ જોડી અને એટલું કીધું કે બેન એક કામ કરો, શું તમારા આંગણામાંથી એક ધૂળની સપટી તો દો, તમારા આંગણામાંથી એક
દૂધની ચપટી બને દો. અને એ વખતે બેનનું હૃદય દ્રવી ગયું. એણે કીધું કે મહારાજ, ધૂળ તો બજારમાં એ જ છે, મારી પાસે હું કામ માગો છો? ત્યારે સંતે કીધું કે બેન, બા, તારો હાથ વાળવા માટે આજ તું મને ધૂળ આપી, હું માગીને ખાવ ને ધૂળ જ છે, અમારા માટે તું હોનું આપને તો એ ધૂળ જ છે, પણ તારો હાથ વળે આજ તું મને ધૂળ આપ, કાલ તું બીજાને કંઈક આપ, તને આપતા શીખ તું, અને એ તને ટેવ પડે આપવાની, અને તારી પાસેથી 99 ખોટા લઈ જાય, તારી પાસેથી 99 ખોટા લઈ જાય, પણ એક એવો સાચો જરૂરતવાળો આવી જાય અને એને તું આપી દે, અને એની આંતરડીમાંથી દુઆ નીકળે, એ તારું કલ્યાણ કરી નાખે. માટે કહું છું કે આંગણામાંથી દૂર જાય. દાન બહુ મોટી વાત છે. બાપ બહુ સારી વાત છે, રાજી થવા જેવી વાત છે. વિદુરજીએ મૈત્રેય મુનિને ઘણા સવાલ પૂછ્યા. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 રાધા રમણ હરિ ગોવિંદ, રાધા રમણ હરિ ગોવિંદ, રમણ હરિ ગોવિંદ, રમણ હરિ ગોવિંદ, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, રાધા રમણ રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો, ગિરિરાજ ધરણ ગી જીવનમાં પૈસા સાધન છે. મેરે ભાઈ બહેન, એટલે સાધનને ઉદ્દેશ બનાવી અને દુખી ન થાવ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થોમાં અર્થ અને કામ આ બેને વચ્ચે રાખ્યા.
એને સંપુટ આપ્યું ધર્મ અને મોક્ષનું. બોલો જય સિયારામ. પૈસાથી બધું થતું નથી. પૈસાથી ભગવાનની મૂર્તિ ખરીદી શકાય? ભગવાન નહીં. પૈસાથી તમે નોકર રાખી શકો, માણસ રાખી શકો, વફાદારી નહીં. પૈસાથી માણસ ખરીદી શકાય, વફાદારી નહીં. પૈસાથી ભોજન ખરીદી શકાય? ભૂખ નહીં. કરોડો પતિઓને ભૂખ લગાડવાની ગોળીઓ ખાવી પડે. પૈસાથી પથારી ખરીદી શકાય? ઊંઘ નહીં. દસ લાખની પથારી હોય ને તોય ઊંઘ ન આવે. આ ઈહ ને ઓલી ઈહ. અને માંડવીમાં પાણી વાળતો વાળતો હુઈ જાય તો શેઢે ઘસઘસાટ ઊંઘતો હોય. એ ભાઈ, પૈસાથી પથારી ખરીદી શકાય? ઊંઘ નહીં. પૈસાથી પુસ્તક ખરીદી શકાય? જ્ઞાન નહીં. પૈસાથી પાવડર ખરીદી શકાય? સુંદરતા નહીં. પૈસાથી દવા ખરીદી શકાય? તંદુરસ્તી નહીં. અરે પૈસાથી બધું જ ખરીદી શકાય, મા બાપ નહીં. બાબા મૈત્રજી અને વિદુરજી એના સંવાદમાં ઘણી વાતો આવી. વિદુરજીએ સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ પૂછ્યો. મૈત્ર મુનિએ એ પણ કહ્યું, જુઓ ક્યારેક ભગવાનની જાંઘમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. અને અમે ભણતા હતા તો ગુરુજી ઘડીકમાં સમજાવી જતા, એ હું તમને કહું, તમને ઘડીકમાં સમજાશે કે આ પૃથ્વી કેવી રીતે. પહેલાં એક આકાશ હતું, આકાશ જ હતું, કાંઈ નહોતું. નહોતા મેરુ, નહોતી મેદની, નહોતા ધરણી, નહોતા ઈ આકાશાદ વાયુ વાયો અગ્નિ અગ્નિ અદભ્ય અદભ્ય પૃથ્વી. આકાશમાંથી વાયુ થયો અને વાયુમાંથી અગ્નિ થયો, અગ્નિમાંથી જળ થયું અને જળમાંથી પૃથ્વી બની. બોલો જય સિયારામ. હું તમને કહું, પિંડેશો બ્રહ્માને એ જાગો છો ને? બોલો જય સિયારામ. બાપ, આકાશ એટલે શાંતિ. આકાશ એને અંગ્રેજીમાં કહેવાય સ્પેસ, નથિંગ ઓલ્સ. આકાશ સ્પેસ, આકાશ એટલે ખાલી જગ્યા. બોલો જય સિયારામ. મારે તમને એવી કથા સંભળાવી છે પણ મને લાગે છે કે બહુ ગોઠવવું પડશે. બોલો જય સિયારામ. આકાશ એટલે ખાલી જગ્યા. અને જુઓ, જ્યાં ખાલી જગ્યા છે ત્યાં જ શાંતિ છે. આકાશ, આકાશમાંથી વાયુ પ્રગટ થયો. વાયુ એટલે ગતિ. વાયુ વગર ગતિ ન હોય. વાયુ હોય તો જ ગતિ હોય, અને વાયુ એટલે જ ગતિ. નાના હોય ને, નાના હોય ત્યારે ફરફરિયા કરીને ફરી ફરફર્યું આમ પકડીને દોડીએ, ભૂ એમ કરે દોડે એટલે પવન લાગે એટલે ફરફર્યું ફરે.
કારણ પવનનો અર્થ છે ગતિ. ઘર્ષણ અને એમાંથી અગ્નિ પ્રગટ થાય. આકાશાદ વાયો વાયો અગ્નિ અગ્નિ અદભ્ય અદભ્ય પૃથ્વી ઉભર્યો. હવે આપણું જોઈએ, આપણે આ શાંત બેઠા છે, આકાશ તત્વ ઉભાથી દોડવા માંડી એટલે વાયુ તત્વ, અને દોડવા માંડ્યા એટલે ગરમી થઈ એ અગ્નિ તત્વ, અને ગરમી થઈ એટલે પરસેવો વળ્યો એ જળ તત્વ, અને પરસેવો વળ્યો એટલે મેલ સડ્યો લ્યો પૃથ્વી તત્વ. સીધું આ પૃથ્વીની ઉત્પત્તિ લ્યો. વેદના મંત્રો આપણને લાગે કે બહુ અઘરા અઘરા નથી, કારણ કે કોઈ પણ ઋષિ મુનિએ એર કન્ડિશન ઓફિસમાં બેસીને વેદ લખ્યા નથી. પુષ્ટિ વર્ધનમ પુરવારુકમેવ વંદનમ મૃત્યુરમોક્ષ્યમામૃતા. હવે આનો અર્થ જુઓ કેટલો હેલો. ઉરુરુક અમીવ બંધનાત ઉર્વારુકમેવ બંધનાત. ઉરુરુક એટલે એનો અર્થ થાય શિફડું. બોલો જયશિયા, એનો અર્થ થાય ચીબડું. અને ચીબડું છે એ વેલે થાય. ક્યાં થાય? વેલે થાય. અને વેલે થાય એ ચીબડું કાચું હોય ત્યારે એ ચીબડાને ડટિયામાંથી કાપવું પડે, નહીતર એ ચીબડું વેલામાંથી છૂટવું પડે નહીં. એ ચીબડું ખેંચી તો આખો વેલો ખેંચાય. કાચું ચીબડું હોય એને ખેંચી આખો વેલો ખેંચાય, ચીબડું તૂટે નહીં. પણ જ્યારે એ ચીબડું પાકી જાય, જ્યારે પીળું થઈ જાય, ત્યારે ડીટકામાંથી ફટાક દઈને ખડી જાય. અને એ ચીબડું એની હાથે પડી ગયું હોય, એ ક્યાંથી તૂટ્યું એ આપણને ખબર ન રહે. આપણે વેલો જોઈ કે ક્યાંથી નીકળ્યું લે એ ખબર ન રહે. ઉર્વારુ કમ્યો બંધનાત મૃત્યુ મૃક્ષે મામૃતાત. હે ભગવાન, હે ભોળાનાથ, હે મૃત્યુંજય મહાદેવ, અમને મોત આવે પણ કેવું? પાકલ જીબડું જેમ ડીટિયામાંથી ખડી જાય એમ અમે આ શરીરમાંથી ખડી જઈએ. અમને એવું મોત આવે. હવે આમાં હું અઘરું? સરળ છે. એક એક મંત્રોને તમે જુઓ એટલા બધા સરળ છે. પૃથ્વીની ઉત્પત્તિ, સૃષ્ટિનો કર્મ ક્રમ એ બતાવ્યો, અને પછી કર્દમ મુનિની કથા આવે છે. કર્દમજીને કહ્યું કે તમે સૃષ્ટિ નિર્માણ કરો જાઓ. કર્દમજી એણે વિચાર કર્યો કે મારે લગ્ન કરવા પડશે.